हाँ हाँ मी भी हाँ चल हाँ मिस हेडिंग बचो। मारा सपना माँ आविया हरी आपको વાંચી જશે એટલે કાવ્ય શું લખ્યું છે? ધોરણ 9 કાવ્ય 17 કવિ રમેશ પારેખ. હા ઓકે ચલો, આજે જે કાવ્ય આપણે સમજવાનું છે, કાવ્યનું નામ છે મારા સપનામાં આવ્યા હરી। હવે હરી એટલે કોને ખબર છે? હરી એટલે શું થાય? મેમ મને ખબર છે, હા બોલો। કૃષ્ણ. હા, અને કૃષ્ણ ભગવાનના કેટલા નામ છે? કાન્હો, એવા કેટલા બધા છે. ઓકે સરસ, ચલો વેરી ગુડ। આપણે જો આ કૃષ્ણનું છે ને, એ આપણે કેટલામું કાવ્ય સમજીએ છે? કોઈને યાદ છે આ કેટલા કેટલામું છે કાવ્ય? બીજું કદાચ ખ્યાલ છે કેટલામું? બીજું કા હા, ત્રીજું બીજ બીજું કે ચોથું ત્રીજું કે ચોથું, કોક ત્રીજું કે છે કોક ચોથું કે છે। ચલો આ છે ને આપણે ત્રીજું છે કાવ્ય, કારણ કે પહેલું આપણે જે કાવ્ય સમજ્યા બરોબર, સાંજ સમય સાંભળ્યો, ઈ કોનું હતું? કૃષ્ણનું જ હતું। પછી એની પછીનું છે ઈ કાવ્ય, એની પછી કયું આપણે સમજ્યા હતા જે કૃષ્ણનું હતું, યાદ કરો તો ચલો તો કોઈને યાદ છે? ધાર્મિક સર રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દેજો। મેમ. થઈ ગયું રેકોર્ડિંગ સ્ટાર્ટ. સ્ટાર્ટ થઈ ગયું છે? ઓકે વાંધો નહીં। મેમ કેની પછીનું જોશો? આપણે જો કૃષ્ણના છે ને ત્રણ કાવ્ય આપણે ભણ્યા છે અત્યાર સુધીમાં। એક તો પહેલું જ કાવ્ય હતું કે સાંજ સમય સાંભળ્યો, એની પછી તે આપણે ત્રીજું કાવ્ય હતું। હાલો હું તમને એ કહી દઉં છું કે ત્રીજું કાવ્ય આપણે ભણ્યા હતા, એ કાવ્યનું નામ યાદ છે? ઓલો લાકડા વાળું હા, એમાં લાકડા જંગલ. વાળું, હા જંગલ વાળું, એમાં કોની વાત થયેલી હતી ઈ કાવ્યમાં? શ્રી કૃષ્ણ અને સુદામાની ફ્રેન્ડશિપ ની. શ્રી કૃષ્ણ અને સુદામાની, અને પહેલું જે કાવ્ય અને છે એમાં એમાં એના કેમની? ઋષિ મુનિ હતા. હા સરસ, ચલો વેરી ગુડ, એટલું તો યાદ છે। ચાલો ત્રીજા નંબરનું કાવ્ય કીધું ત્યારે યાદ આવ્યું તમને કે આપણે ત્રીજું કાવ્ય છે એમાં શ્રી કૃષ્ણ અને સુદામા વિશે ભણી ગયા, અને જે પહેલું કાવ્ય છે ઈ પહેલા કાવ્યમાં શું હતું? ચલો ઈ કોઈને યાદ છે? શ્રી કૃષ્ણ હોય ને, એ પોતાના બધા મિત્રો ને યારે ગાયો ને ઘાસ ને બધું હા ખોડાવીને પાછા હોય સાંજે ઈવડવી. હા વેરી ગુડ સરસ, ચલો માનવ આન્સર આપ્યો ને, કોણ આન્સર આપવાનો? મેં માનવે ઓકે માનવ. સરસ વેરી ગુડ। જો પહેલું કાવ્ય હતું સાંજ સમય સાંભળ્યો, એટલે સાંજના સમયે જે કૃષ્ણ ભગવાન, સાંભળ્યો નામ છે એટલે સાંભળ્યો એટલે શું થયું? શ્રી કૃષ્ણ ભગવાન એટલે હરિ સામળ્યો થયું નામ। ચલો પછી બીજું કયું છે એનું નામ? ગિરિધર છે, કારણ કે એને છે ને ગિરિધર શું કામ કહેવામાં આવે છે? માનવને ખ્યાલ હશે, માનવ ખ્યાલ છે તને ગિરિધર શું કામ કહેવામાં આવે છે શ્રી કૃષ્ણને? હિન્દુ લોકોમાં ભગવાન રૂપે પૂજાય છે. હા એ તો છે, પણ છે ને એક વખત છે ને એના શ્રી કૃષ્ણ જ્યાં રહેતા હતા ને ત્યાં આગળ છે ખૂબ વરસાદ આવે છે, અને છે ને એને બચાવવા માટે છે એની ટચલી આંગળી હોય ને એની ઉપર છે આખો પર્વત છે ધારણ કરી નાખે છે, અને એ પર્વતની નીચે બધા લોકો છે ને જેટલા ગામ વાળા લોકો છે ને રક્ષણ આપે છે, એટલા માટે છે ગિરિધર। ગિરિધર એટલે કે ગિરિ નો અર્થ થાય પર્વત, અને ધર એટલે શું થાય કે પર્વતને ધારણ કરનાર, ટચલી આંગળી ઉપર છે પર્વત ધારણ કરી અને નીચે બધાને રક્ષણ આપ્યું હતું, એટલા માટે છે એને ગિરિધર પણ નામ છે એ આપવામાં આવ્યું છે। ચાલો હવે આ ત્રીજું કાવ્ય છે ને, ત્રીજા કાવ્યમાં પણ છે શ્રી કૃષ્ણ છે ને એની આખી વાત કરવામાં આવી છે। શ્રી કૃષ્ણના ઘણા બધા ભક્ત છે, એક તો જો સુદામા છે એના મિત્ર હતા, એ પણ છે એના પરમ ભક્ત હતા નરસિંહ મહેતા, અને અહીંયા આગળ છે એ આખી જે સ્ત્રી છે ને એ શ્રી કૃષ્ણની કેટલી મોટી ભક્ત છે એની વાત કરવામાં આવી છે બરોબર, અને મીરા છે ને એ પણ એની એક મોટી ભક્ત છે એ ગણવામાં આવે છે। એટલે હરિ છે ને, હરિના નામ લખો તમે, હરિ એટલે થશે
ઈશ્વર અથવા પ્રભુ પણ અહીંયા આગળ આપણે છે શ્રી કૃષ્ણ, આપણે છે હરિ એટલે શ્રી કૃષ્ણ રાખીએ, કારણ કે એની વાત કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ હું લખતી નથી કારણ કે અહીંયા સમાશે નહીં, તમે લખજો. હરિમાં લખો કૌંસમાં, એનો અર્થ થાય ઈશ્વર અથવા પ્રભુ, પણ કૌંસમાં અહીંયા લખવાનું છે હરિ એટલે થશે શ્રી કૃષ્ણ. પછી લખું સામળિયો, એની પછી લખું ગિરધર, ગિરિધર. ચલો હવે કોઈને નામ યાદ આવડે છે? કોઈને નામ ખબર છે શ્રી કૃષ્ણ ભગવાન નું? કોઈને નહીં. ચલો લખો, એમાં આ પાઠ આ કાવ્ય છે એના કવિનું નામ લખું રમેશ પારેખ, અને આ કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત. ચલો કાવ્યના કયા કયા પ્રકાર હોય છે, ચલો કયો તો કાવ્યના પ્રકારના નામ બોલો તો, કયા કયા પ્રકારના નામ હોય છે ખબર છે કોઈને? હા પછી ગઝલ. સરસ, ચલો વેરી ગુડ. પેઝન ગઝલ, લોકગીત આવે. હા સરસ, હા પણ સરસ, વેરી ગુડ, બે આવડ્યા નામ તો લીધા તે. ચલો બીજું કોઈ, કાવ્યના કયા કયા પ્રકાર હોય છે? લોકગીત હોય છે, ગઝલ, ગીત કાવ્ય, ઉર્મી ગીત, સંબંધ. હા નિબંધ તો ઈ પાઠમાં આવે, પાઠ તમને પૂછવો હોય ને એમાં આવે નિબંધ. કાવ્યનો પ્રકાર પૂછું છું. નિબંધ ને ગાઈ શકો છો? અલ્ફાસ છે વસ્તુ ગાઈ શકાય ને ઈ કાવ્ય ની અંદર આવતું હોય. ચાલો લખાઈ ગયું એટલું પહેલા. હલો કવિ નું નામ લખાઈ ગયું અને ઉર્મી ગીત એટલું લખાઈ ગયું. ચલો વિધાન ફેશન ના, ચાલો હા મેમ વિધાન ફેશન. મારા સપનામાં આવ્યા હરી કવિ પરિચય, જન્મ 27 નવેમ્બર 1940 અમરેલી, અવસાન 7 મે 2006 રાજકોટ. ગીત કવિતા સંગ્રહ ક્યાત્વ ખંડી ચંદન ખમા આલા બાપુને મીરા સામે પાર અને વિતાન વિતાન સુદ બીજ સમગ્ર કવિતાઓ 6 અક્ષરોનું નામ છે. રમેશ પારેખ. હવે જો આ કવિ છે ને એનો તમને ફોટો આપેલો છે, એમનો જન્મ ક્યારે થયો હતો તો કે 27 નવેમ્બર 1940. ચલો આ લખજો 27 નવેમ્બર 1940, અને એમનું અવસાન છે અહીંયા આગળ 7 લખેલું છે પણ આવશે 17/5/2006 રાજકોટ. ત્યાં 7 લખ્યું છે ને ત્યાં આગળ 17 કરજો. 17/5 એટલે 17 મે 2006, અને અવસાન કઈ જગ્યાએ થયું હતું તો કે રાજકોટ. એમનું પૂરું નામ છે રમેશ મોહનલાલ પારેખ. લખો ચલો બધા પૂરું નામ. હમણાં હું આગળ જો સમજાવી લઈશ ને એટલે ક્વેશ્ચન પૂછીશ એટલે યાદ રાખજો. રમેશ મોહનલાલ પારેખ. મોહનલાલ પારેખ. અને તેમનું કવિતા ને એવું તો એ લખતા જ હતા, પણ એની સાથે બીજું કયું કામ કરતા હતા તો એમનો વ્યવસાય હતો જિલ્લા પંચાયતમાં તે ક્લાર્ક હતા. જિલ્લા પંચાયત એટલે તમને ખબર જ હશે
કે દરેક જિલ્લા વાઇઝ છે, ત્યાં આગળ છે જિલ્લાનું બધું જે કામ થતું હોય ને, આખું જેમ કે ભાવનગર જિલ્લો હોય તો એની ઓફિસ હોય જિલ્લા પંચાયતની, ત્યાં આગળ છે બધું કામકાજ છે આખા જિલ્લાનું થતું હોય તો એને જિલ્લા પંચાયત કહેવાય. એમાં છે એ ક્લાર્ક તરીકે છે એ કામ કરતા હતા. ક્યાં? ત્વ, ખંડિત, સનનન, ખલ્લા, ખમ્મા, આલા બાપુને, મીરા સામે પાર વગેરે છે એમના મહત્વના છે એ કાવ્ય સંગ્રહો છે. એટલે કે આટલા બધા જેટલા નામ આપ્યા છે ને, અહીંયા આગળ તો તમને છે ને ઓછા નામ આપેલા છે, પણ તમે તમારી ટેક્સ્ટ બુક છે ને, ટેક્સ્ટ બુકમાં કવિતાનો પરિચય છે ને, કવિનો જે પરિચય છે ને, એમાં તમે વાંચશો ને તો એમાં ઘણા બધા છે એ નામ છે આપેલા છે. તો એમણે ઘણા બધા છે એ કાવ્ય સંગ્રહો લખેલા છે. હવે કાવ્ય સંગ્રહો એટલે શું? તો કે એની બુક લખેલી હોય કે જેમાં છે એકલી છે એ કવિતાઓ હોય. કાળ સાચવે પગલા અને મન પાચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે. છ અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા સંગ્રહ થયેલી છે. હવે તમને છે આ કાવ્ય છે ને શેમાંથી લેવામાં આવ્યું છે? તો આ છેલ્લું તમને આપ્યું છે ને છ અક્ષરનું નામ, એ કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. મારા સપનામાં આવ્યા હરી, તમને એક વાક્યમાં પ્રશ્નનો જવાબ પૂછાઈ શકે કે મારા સપનામાં આવ્યા હરી આ કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે, તો શું આન્સર આવશે? ચલો કોણ કહેશે? ચલો આન્સર આપો. માનવ. યસ. હા, શું આવશે આન્સર? તમને એમ પ્રશ્ન પૂછે કે મારા સપનામાં આવ્યા હરી, બરોબર, એ કાવ્ય છે એ શેમાંથી લેવામાં આવ્યું છે, કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? અહીંયા આગળ નીચે લખ્યું છે, શું નામ લખ્યું છે? માનવવાચ. છેલ્લી લાઈન સમગ્ર કવિતાઓનું છ અક્ષરમાં. હા, એટલે કયું? આ છ અક્ષરનું નામ છે ને એ કાવ્ય સંગ્રહ છે, બરોબર. એની બુક છે ને એનું નામ છે છ અક્ષરનું નામ, એવું નામ આપેલું છે રમેશ પારેખ. અને આ કાવ્ય છે આ છ અક્ષરનું નામ છે ને એમાંથી લેવામાં આવ્યું છે. ચાલો, હવે આ સિવાય છે રમેશ પારેખે છે એ ઘણા બધા છે એ નાટકો લખ્યા છે, બરાબર. સગપણ એક ઉખાણું, સૂરજને પડછાયો હોય છે એમના નાટકો છે. બે છે ને ઘણા બધા નાટકો લખ્યા છે, પણ આ બે નાટક છે ને એ ખૂબ પ્રખ્યાત થયા છે. એની સિવાય છે એમણે બાળ સાહિત્ય. બાળ સાહિત્ય એટલે શું? તો કે બાળકોને લગતી છે એણે બુકો લખેલી છે જેના નામ છે દેતાલી, બરોબર, પછી અજબ ગજબનો ખજાનો, અજબ ગજબનો ખજાનો, અજબ ગજબનો ખજાનો, હફરક લફરક અને હાવક છી. એટલા ચાર છે ને એ ઘણા લખ્યા હોય પણ જે પ્રખ્યાત છે ને એના નામ છે એમના બાળ સાહિત્ય સંગ્રહો છે. અને એમણે ઘણા બધા છે આવા બાળ સાહિત્ય લખ્યા છે, નાટકો લખ્યા છે અને કવિતા સંગ્રહો લખ્યા છે ને, ઘણી બધી કવિતાઓ લખી છે ને, એટલા માટે છે એમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમી છે દિલ્હીના એને પારિતોષિકથી છે એને સન્માનિત કરવામાં આવ્યા છે. એને બાળ સાહિત્ય પણ લખેલું છે, નાટકો પણ લખેલા છે અને કવિતાઓના સંગ્રહ, ઘણી બધી બુકો પણ છે પબ્લિશ થયેલી છે. એટલા માટે છે એમને કયો આપવામાં આવ્યો છે? તો કે રણજીત રામ સુવર્ણ ચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી છે અને પારિતોષિક છે એ આપવામાં આવ્યો છે. ચાલો, આટલો હતો કવિનો પરિચય. ચાલો, આમાં કોઈને કઈ ક્વેરી? આજનું તમારું હોમવર્ક શું છે? કે આજનું તમારું હોમવર્ક છે ને તમારી પાસે પીડીએફ હશે જ તે ટેક્સ્ટ બુકની, અને આ પીડીએફ છે ને ટેક્સ્ટ બુકની એમાંથી છે તમારે કવિનો આખો પરિચય લખી અને સેન્ડ કરવાનો છે સરને, બરોબર. આજનું તમારું હોમવર્ક એ છે. એટલે એટલું કરજો બોયસ. ચલો, હાદી વાત.
હાદી હા મિસ વાંચો હાલો બેટા હા વાંચો હાલો મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાલી કરી મારા સપનામાં ઓકે ચલો હવે અહીંયા આગળ છે કે છે કે મારા સપનામાં છે એ આવ્યા હરી આ કવિતામાં છે એ ઉર્મિ ગીત છે અને આ ઉર્મિ ગીતમાં છે કૃષ્ણની મોટી ભક્ત છે ને ગોપી એનો ભાવ છે એ વ્યક્ત કર્યો છે કે એ કૃષ્ણ ભગવાન ખૂબ મોટી છે એ ભક્ત હોય છે અને ગોપીને એવો ભાસ થાય છે બરોબર કે એના સપનામાં છે કોણ આવે છે હરિ હરિ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન એ આવે છે અને એના સપનામાં આવી અને એને શું કરે છે તો કે બોલાવે છે ઝૂલાવે છે અને એને વાલ કરે છે સાચું સપનામાં આવ્યા હોતા નથી પણ ખૂબ છે ને એવું હોય છે કે આપણે ઘણી વખત છે ને દિવસમાં કોક વિશે બહુ વિચારતા હોય ને તો ઘણી વખત તમે જોશો કે ઘણી આખો દિવસ જેના વિશે આપણે વિચાર કર્યો ને એ આપણને સપનામાં આવે તો અહીંયા આગળ પણ છે ગોપી છે ને એ શ્રી કૃષ્ણની ખૂબ મોટી ભક્ત હોય છે અને આખો દિવસ જે શ્રી કૃષ્ણ છે ને એનું નામ લેતી હોય છે એટલે અહીંયા આગળ એમ કે છે કે મારા સપનામાં આવ્યા હરી અને એને એમ થાય છે કે મને છે એને શું કરી શ્રી કૃષ્ણ ભગવાને એને બોલાવે છે ઝુલાવે છે ઝુલાવે એટલે કે હિચકો છે ને એની ઉપર શું કરે છે એને હિચકા નાખે છે અને છે એને વાહલ કરે છે એવું છે એને ગોપી છે એને ભાસ થાય છે ચલો સમજાઈ ગઈ બે પંક્તિ કઈ ક્વેરી બોયસ હા નાનો આન્સર આપો બોયસ એટલીસ્ટ એટલે મને ખબર પડે હું આગળ ચલાવું મારા સપનામાં આવ્યા હરી એટલે એમ કહે છે કે મારા સપનામાં એ આવ્યા અને મને બોલાવ્યા આવ્યા એટલે કયા કયા ભગવાન કયા ભગવાન તમને એમ પૂછવું હોય કે મારા સપના તમને એમ પ્રશ્ન એમસીક્યુ માં એમ પૂછે કે મારા સપનામાં આવ્યા ખાલી એટલું ડેશ ડેશ આપ્યું હોય નીચે હરિ લખ્યું હોય રામ લખ્યું હોય શંકર ભગવાન લખ્યું હોય બરોબર તો ત્રણ માંથી કયો આન્સર આવે કયો આન્સર આવશે હરિ હા હરિ ઈ લખવાનું બરોબર એટલે તમને એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે ચલો હાલ બોલ વિંધાણી ફેઝાન મને બોલાવી ઢોલાવી વાલ કરી એટલે એને સપનામાં આવ્યું કે મને બોલાવી ઝુલાવી અને વાલ કરી મારા સપનામાં આવ્યા એટલે પછી એમ કહીશ કે મારા સપનામાં શ્રી કૃષ્ણ આવ્યા હા એના સપનામાં આવેલ છે અને એટલા મોટા શ્રી કૃષ્ણ ભગવાન છે ને તો એમ એને એમ થાય છે કે જો નાના વ્યક્તિ હોય ને ખૂબ મોટા તમને ખબર હશે કે ત્રીજું ઓલું તમે છે એ ભણી ગયા કાવ્ય કે એમાં શ્રી કૃષ્ણ અને સુદામાની વાત કરી છે બરોબર પછી તો પેલા જયારે ભણતા હોય છે ત્યારે તો કેવા હોય છે ઓલા શ્રી કૃષ્ણ અને સુદામાની વાત કરી હોય છે ત્યારે પછી ઘણા વર્ષો પછી સુદામાને મળવા જાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે એ રાજા બની ગયા હોય છે અને સુદામા સાવ ગરીબ હોય છે તો એ તેને કેટલું માન આપે છેલ્લી પંક્તિમાં તમે સમજ્યા હતા કે એને છે એમ કહે છે સુદામાને કે હું જેટલો આગળ આવ્યો છે જેટલી મેં વિદ્યા શીખી છે એ તમારી પાસેથી શીખેલી છે એટલું માન આપે છે એટલે અહીંયા આગળ છે ભગવાન ખુદ આવી અને ગોપીને છે બોલાવે છે ઝુલાવે છે ને વાલ કરે છે ને એટલે એની આખી છે એ ચર્ચા કરવામાં આવી છે એટલું બધું તો છે એ કરી શકે નહીં ભગવાન એટલું બધું છે એ રાખે નહીં પણ એને એમ થાય છે કે મારી મારા છે આ ભક્ત પ્રત્યે કેટલું ઓલું કરે છે ચાલો વાંચો ચાલો એક જણ વાંચો અલ્ફાઝ બા ચાલતું આમેન સામે મરકત મરકત ઉભા મારી મનની દવા દવારિકાના સુબા મારા આજુ મારા આંસુને દુખ્યા મારા સપનામાં આવ્યા હરી હા ચાલો હવે સૌથી પહેલા છે આ મરકત મરકત એટલો અર્થ શું થશે કોને ખબર છે મરકત મરકત એટલે શું થશે બોલ હા બોલ
એટલે મદદ મદદ ને હસ્યા. નહીં નહીં એ નહીં થાય. ચાલો બીજું કોઈ કોઈ નહીં. હા મરકત મરકત નો અર્થ શું થશે? કોઈ નથી ખ્યાલ. નહી ઈ નો થાય. ચાલો જેટલા શબ્દ નીચે અંડરલાઈન કરું છું ને મને કેજો એનો અર્થ શું થશે ખબર પડે તો, પછી તો હું કેવાની છું. દ્વારિકા, પછી સુબા. ચાલો એટલા ત્રણ શબ્દ. જરી, હાલો અને હા બોલ. પસ્તાવો. નહીં 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 થાય. હાલો કોઈને નથી ખબર. કન્ફર્મ ને તો હું કોને આવે ગોબા એટલે મહેમાન. નહીં ચાલો હું કહી દઉં છું. સૌથી પહેલું છે ને મરકત મરકત એટલે કે દ્વારિકાના રાજા. હા બરોબર છે. માનો મંદ મંદ હાસ્ય. મંદ મંદ હાસ્ય એટલે કે ધીમે ધીમે હસવું. બરોબર લખજો શબ્દ સમજૂતી. ધીમે ધીમે હસવું. મારી મનની દ્વારિકાના સુબા. દ્વારિકા એટલે શું થશે? દ્વારકા. દ્વારકા તમને ખબર છે કોઈને? દ્વારકા શું છે ત્યાં આગળ ખબર છે? ત્યાં છે ને દરિયો છે ને બહુ મોટું છે ને. ચલો શું મેમ હું ત્યાં ગયેલો છું મેમ. ત્યાં દરિયો છે અને મોટું છે. ઓકે ચાલો ચાલો હાલો તો એ છે ને મને અહીંયા આગળ છે દ્વારકા વિશે. દ્વારકામાં શું છે? બરોબર છે. એના માટે દ્વારકા છે પ્રખ્યાત છે જાણીને તમારે મને કહેવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે કેસો ને પાછા હા કે ના? ઓકે એટલું તમારે જાણીને કહેવાનું છે મને કે દ્વારકામાં શું છે. હા મેમ. ઓકે ચાલો જોઉં છું બધા જેટલા જોઈન્ટ થયા છે ને બધાના નંબર છે તે મારી પાસે હું પૂછીશ કર્યું છે કે નહીં એટલું વર્ક. ચાલો સુબા એટલે શું થશે? ગોતવાનું છે ખાલી તમારે પ્રખ્યાત વસ્તુ. હા ત્યાં શું છે? શું પ્રખ્યાત છે દ્વારકામાં? એ તમારે ખાલી જાણી અને મને કહેવાનું છે. લખવાનું નથી આપણે. લખવાનું કામ નથી સોંપતી. ખાલી જાણીને કહેવાનું છે દ્વારકામાં શું જોવા જેવું છે. મંદિર અત્યારે નહીં આખી મને જોઈ આખું કહેવાનું છે અત્યારે નહીં નેક્સ્ટ લેક્ચરમાં. સુબા એટલે હાલો એટલે સુબા એટલે લખો દ્વારકા નગરીના રાજા. માઇક ઓન છે બંધ કરી દો. દ્વારકા નગરીના રાજા લખજો. મારે કેવું ન પડે એક એક શબ્દ સમજૂતી મારે ન કેવું પડે. સુબા એટલે થશે દ્વારકા નગરીના રાજા. લુછ્યા એટલે થશે લુછવું. ચાલો અને જરી. જરી એટલે થશે સહેજ. બરોબર. પહેલી જે પંક્તિ છે પહેલી પંક્તિ મેં કીધું હતું કે મારા સપનામાં છે એ હરી આવે છે અને એને શું કરે છે? એને બોલાવે છે, ઝુલાવે છે અને વાલ કરે છે. બરોબર. હવે આ બીજી પંક્તિમાં શું છે કે સામે મરકત મરકત ઉભા મારી મનની દ્વારિકાના સુબા. મારા આંસુને લૂછ્યા ચરી મારા સપનામાં આવ્યા હરી. કે છે કે એની સામે પ્રભુ. પ્રભુ એટલે શ્રી કૃષ્ણ ભગવાન અથવા તો ઈશ્વર. એની સામે આવે છે અને મરકત મરકત એટલે કે કેવી રીતે હસે છે? ધીમે ધીમે હસે છે. બરોબર. ધીમે ધીમે એની સામે છે એ હસે છે અને એ છે એ દ્વારકા છે ને શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ છે દ્વારકાના રાજા કહેવાય છે તો એ ત્યાંના તો રાજા છે જ તે. પણ આ ગોપી છે ને એને એના મનના છે એ રાજા છે એ બનાવી દીધા છે. હવે અચાનક છે ભગવાનને જોવે છે ને ગોપી એટલે શું થાય છે?
એના આંખમાંથી છે એ આંસુ સરી પડે છે. બરોબર, ખૂબ મોટા ભક્ત હોય અને એને છે એની સામે જોવે એટલે એની આંખમાંથી આંસુડા છે એ વયા જાય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન શું કરે છે, મારા આંસુને લુછ્યા જરી, એની આંખમાંથી જે આંસુ ટપકે છે એને શ્રી કૃષ્ણ ભગવાન છે એ શું કરે છે, લુછે છે. મારા સપનામાં આવ્યા હરી, અને એ છે કે મારા સપનામાં આવ્યા હરી. સપનામાં આવ્યા એટલે અચાનક જોયે, અને છે પેલા તો ભગવાન આવે છે અને બોલાવે છે, ઝૂલાવે છે, વાલ કરે છે, પછી છે એ એની સામે ધીમે ધીમે છે એ હસે છે. બરોબર, ઈ છે એ દ્વારકાના તો રાજા છે જ ત્યાં. બરોબર, શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા નગરીના રાજા ગણવામાં આવે છે, પણ ગોપીએ એના મનના છે એ રાજા બનાવેલા છે. અને જ્યારે અચાનક જોવે છે એમને એટલે અચાનક એની આંખ છે આંખમાંથી શું પડે છે, આંસુડા છે એ સરવા લાગે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન છે એના આંસુ આ ગોપીને રોતી જોય અને એના આંસુ છે એ લુછે છે. ચલો સમજાય કે પંક્તિ કઈ ક્વેરી? ઓકે ચલો, કોણ એક્સપ્લેન કરશે આ જ પંક્તિ? હા મેમ, હા માનો ઉપર જે આ જે ગોપી હોય છે એના સપનામાં છે ને ભગવાન કૃષ્ણ આવે છે અને છે ને એની સામે હાવ ધીમે ધીમે એટલે કે મંદ મંદ રીતે હસે છે. એટલે કે આ જે શ્રી કૃષ્ણ હોય છે એ દ્વારકાના તો રાજા છે, પણ એ ગોપી હોય ને એના મનમાં તે એને રાજા બનાવી દીધા હોય છે. અને પછી છે ને બહુ મોટા મોટા હે ને મોટા ભક્ત હોય ને એ લોકોને આ એની સામું આવે ને આવે છે ભગવાન, તો એ લોકો રોવા માંડે. એટલે પછી આસુરા લુછે છે ને પછી પૂરું થઈ જાય છે. ઓકે સરસ, ચાલો વેરી ગુડ માનો. ચાલો બીજું કોઈ, આજે છે ને સાબિર ને કેમ બોલતા નથી? હું બે દિવસ થી બે વખત થી નોટિસ કરું છું કે સાબિર છે ને એક્સપ્લેન કરવાનું આવે ને ત્યારે છે એ બોલતો નથી. સાબિર મોઈઝ કેમ નથી હોતો? મોઈઝે બોલતો નથી, મૂર્તુજા નથી હોતો, મૂર્તુજા જોઈન્ટ નથી થતો લેક્ચરમાં, એક કઈ ખબર છે કોઈને? મોઈઝે નથી બોલતો, નતો એ સરસ એક્સપ્લેન કરતો હતો. મોઈઝ પણ મોઈઝ તું કેમ નથી બોલતો? તું સરસ એક્સપ્લેન કરો છો બેટા, હું બે વખત તારું નામ બોલું છું ઘણી વખત એક્સપ્લેન કરવામાં, તું આન્સર નથી આપતો બેટા. તારો પેપર એ ખૂબ સરસ છે મોઈસ. ચાલો એક્સપ્લેન કરીશ આને આ પંક્તિ. મોઈસ હા કે ના નો આન્સર આપે એટલે મને ખબર પડે, નતર હું તો આગળ ચલાવવાની જ છું. હા બોલ. એટલે નથી બોલતો. ઓકે વાંધો નહીં, ચાલ સમજાઈ ગઈ છે આ પંક્તિ તને? હા. કઈ કવારી નથી ને? No. ઓકે સારું, ચલો વાંધો નહીં. ચલો અહીંયા આગળ છે આપણે સ્ટોપ કરી દઈએ. આ એક પંક્તિ છે ખાલી વાંચી લઈએ. બરોબર, આ સમજાવીશ નહીં મારે છે ને કોણે